હકીકતના આધારે એલસીબીની ટીમે રેડ કરી હતી. પોલીસે ગેસ બેરલ ટેન્કર, ખાલી સિલિન્ડર, બોલેરો ગાડી, મોબાઈલ ફોન તથા ગેસ કાઢવાના સાધનો મળીને કુલ 29,85,424 મુદ્દામાં સાથે 3 ઇસમોની ધરપકડ કરીને પોલીસે ગેસ ચોરીના નેટવર્કમાં બીજા કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા પાસે શેરે પંજાબ હોટલ પાસે એક ખુલ્લા મેદાનમાં ગેસ કટિંગ થાય છે એ બાતમી આધારે મોરબી જિલ્લા એલસીબીએ સ્થળ ઉપર જઈ રેડ કરતા સ્થળ ઉપરથી 3 ઇસમો ગેસ કટિંગ કરતા હોવાનું જણાયેલ, જેથી આ 3 ઇસમોને અટક કરવામાં આવેલ, જેમાં રામસિંહ રાઠોડ, જીતેશ ઉર્ફે લાલો તથા પ્રદીપ લાલો આ 3 વ્યક્તિઓની અટક કરવામાં આવેલ છે. આ સ્થળ ઉપરથી એક ગેસ ટેન્કર, એક બોલેરો ગાડી તથા 28 ગેસના સિલિન્ડર કબજે કરવામાં આવેલ છે. કુલ મુદ્દામાલ 29,85,424 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ લોકો ગેસ કટિંગ કરતા હોવાની બાતમી આધારે રેડ કરવામાં આવેલ છે. આ લોકોને એને પકડી પૂછપરછ હાલ ચાલુ છે. આ લોકો નિરંતર ગેસ કટિંગ અલગ અલગ જગ્યાએ કરતા હોવાની બાતમી આધારે રેડ કરવામાં આવેલી હતી. અમદાવાદ ખાતે ધારાસભ્ય શૈલેષ પરમારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેમાં એક મહિલાએ હોબાળો કર્યો હતો. બહેરામપુરાના મહિલાએ હોબાળો કર્યો હતો ત્યારે ધારાસભ્ય મળતા ન હોવાના આક્ષેપ